અંકલેશ્વરના માં શારદા ભવન ખાતે શહેર તેમજ તાલુકા તેમજ નોટિફાઇડ ભાજપ દ્વારા મન કી બાત કાર્યક્રમ તેમજ આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઈ હતી। ભરૂચ લોકસભાની ચૂંટણી દરમિયાન જિલ્લા પ્રભારી તરીકે ભાજપે પ્રફુલ પાનસેરિયાની નિયુક્તિ કરી છે। તેમની અધ્યક્ષતામાં આજરોજ માં શારદા ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું હતું। તેમજ ત્યારબાદ જિલ્લા પ્રભારી પ્રફુલ પાનસેરિયાએ આગામી લોકસભાની ચૂંટણીમાં કામમાં લાગી જવા સ્થાનિક ભાજપી કાર્યકર્તાઓને હાકલ કરી હતી। તેઓએ સંબોધનમાં જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં સઘન લોકસંપર્ક કરી લોકો સુધી કેન્દ્ર તેમજ રાજ્યની કલ્યાણકારી સરકારી યોજના અંગેનો પ્રસાર કરો। આ ઉપરાંત સંગઠન ક્ષેત્રે બૂથ લેવલનું આયોજન ગોઠવી વધુને વધુ મતદાતાઓ બૂથ સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે માટેની રણનીતિ અને આયોજનની તમામ તૈયારીઓ શરૂ કરી દો। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવા સહિત જિલ્લાના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। નરેન્દ્રભાઈ જે શાસન કરી રહ્યા છે એનો લક્ષ્ય રાષ્ટ્ર છે, જ્યારે સામેના વાળાનો લક્ષ્ય રાષ્ટ્ર નથી। દેશને, દેશની આર્થિક સ્થિતિ, દેશને કેટલું નુકસાન જાય છે એ જોવાનું નથી, મારી સત્તા કઈ રીતે ટકી રહે એ વિપક્ષ કામગીરી કરી રહ્યા છે, ઓગાડી રહ્યા છે। અને બીજો જે રાહુલ ગાંધી વગેરે જે વિદેશમાં જાય તો ભારતની આબરૂના લીધે લીધા કરી રહ્યા છે કે ભારતમાં આ રીતે થઈ રહ્યું છે, ભારતમાં ગરીબોને ખૂબ હેરાન ગતિ છે। ત્યારે ગયા વખતે આપણે 10-10 મુદ્દાઓ કાર્યકર્તાને બ્રોશર આપ્યું, મંડળના મહત્વના કાર્યકર્તા બૂથ પ્રમુખ સુધીનો આ પહોંચાડ્યો।